સુરતની સિવિલ કેમ્પસમાં નિર્માણ પામેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં 65.11 લાખના ખર્ચે 200 કિલો વોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. ગત તારીખ 2 ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ થતાં દર મહિને 2 લાખની વીજળીની બચત થશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સિવિલ કેમ્પસમાં ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, નેફોલોજી, યુરોસર્જરી, કાર્ડિયોલોજી તથા કાર્ડિયોસર્જરીની સારવાર શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે કિડની હોસ્પિટલ બિલ્ડિંગ બનાવાઈ છે. વર્ષ 2020માં આ બિલ્ડિંગનું બહારનું માળખું તૈયાર થયું હતું અને આંતરિક માળખામાં વોર્ડ, ઓપરેશન થિયેટર બનાવવાના બાકી હતા. તે દરમિયાન કોરોના આવતા આ બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ માટે 800 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં મેડિસિન વિભાગને અહીં શિફ્ટ કરાયો છે અને 4 તેમજ 5 માળે દર્દી દાખલ કરવામાં આવી રહ્યા છે. શરૂઆતથી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સોલર રૂફટોપ પાવરની યોજના અંતર્ગત સોલર પ્રોજેક્ટ મૂકવાની યોજના હતી, જે માટે ગેટાએ 65.11 લાખની ગ્રાન્ટ આપી કિડની હોસ્પિટલમાં 200 કિલો વોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે, જેમાં 606 જેટલી સોલર પેનલ છે. રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત.